કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 26 જૂન, બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેઓ પ્રવાસ દરમિયાન અમરનાથ મહાદેવના દર્શન કરશે. તેઓ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરશે. અમરનાથ યાત્રાના પહેલગામ અને બાલતાલ મુખ્ય બે રૂટ છે. આ રૂટ પર 1 લાખથી વધુ સુરક્ષા કર્મીઓ 24 કલાક તૈનાત રહેશે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં મેઘરાજાએ મહેર કરી છે. લાલપુર તાલુકામાં 3.25 ઇંચ વરસાદ પડ્યો હતો. એ જ રીતે ધ્રોળ તાલુકામાં પણ 2.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. હેરિટેજ સિટી દ્વારકામાં વાદળોએ અમીછાંટણા કર્યા હતા. સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવ સંબોધનો થયા હતા. હાલારના સાંસદ પૂનમબેન માડમે પણ સંસદને સંબોધિત કરી હતી. તેમણે 2019ની ચૂંટણીમાં ભાજપના વિજયને દેશનો વિજય ગણાવ્યો હતો. તેમણે લોકોએ નાત જાત અને ધર્મથી ઉપર ઉઠી વિકાસના મુદ્દે મતદાન કર્યું હોવાનો દાવો કર્યો હતો. જામનગરના શૈલેષ ગડા નામના વેપારીએ હર્ષાબેન પાસેથી ₹2 લાખ ઉધાર લીધા હતા. ઉધાર રકમની ચૂકવણીના ચેક પરત થતાં હર્ષાબહેને કેસ કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને ₹3.5 લાખનો દંડ તથા 1 વર્ષની જેલની સજા કરી છે. દંડમાંથી ફરિયાદીને ₹3.45 લાખ તથા કોર્ટને ₹5,000 ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 3 મહિનાની જેલ સજાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. 1 જુલાઈથી અમરનાથ યાત્રા આરંભ થઈ રહી છે. જામનગરમાંથી અમરનાથ યાત્રિકોનો પ્રથમ કાફલો રવાના થઈ ગયો છે. લોકોએ રેલવે સ્ટેશન પર યાત્રિકોનું અભિવાદન કર્યું હતું. હર હર મહાદેવના નાદ સાથે યાત્રિકોએ યાત્રાનો શુભારંભ કર્યો હતો. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.